जस्टिस झेवरी कमीशन पंचे सरकार ने सौंपेला रिपोर्ट ने लईने आगामी दिवसों में सरकार ओबीसी अनामत मामले महत्वनो निर्णय लई शके छे। गईकाले सरकार ने रिपोर्ट सौंपायो छे अने सरकार द्वारा आगामी अढ़ी महीना सुधी तेनो अभ्यास कर्या बाद सरकार ओबीसी अनामत मामले निर्णय जाहिर करी शके छे। रिपोर्ट ने लईने सरकार की जाहेरात बाद स्थानिक स्वराज सहित ग्राम पंचायत की चूंटणी थई शके छे। सप्टेम्बर मास थी डिसेम्बर महीना में स्थानिक स्वराज सहित ग्राम पंचायत की चूंटणी आयोजित थई शके छे। राधनपुर थी मेहसणा हाईवे पर शब्दलपुर थी नजुपुरा सुधी विषमा रस्ता थी वाहन चालको प्राहीमा पुकारी गया छे। शब्दलपुरा बस स्टॉप थी नजुपुरा गाम सुधीना आश्रे 7 किलोमीटर जेटलो रोड घणा समयथी उबड़खाबड़ हालतमां थई गयो छे। आ रोड ने घणा समयथी बनाववामां आव्यो नथी, रोड पर थींगणा मारवामां आव्या छे। उबड़खाबड़ रोडना कारणे वाहन चालको त्राहीमा पुकारी उठ्या छे। वर्ष 2017 आवेला पूरना कारणे रोड धोवाई गयो छे। त्यારબાદ તંત્ર દ્વારા રોડ તૈયાર કરેલો ફરી બિસ્માર થઈ જતા નવો રોડ બનાવવાની માંગ થઈ છે। જલપુરા સુધી 2017 માં પૂરા ત્યારથી રોડ બનાવવામાં આવ્યો નથી। અત્યારે માણસોનો જીવ જોખમમાં છે। આજે આ ડીપમાં માણસોનો હોન્ડા અને ક્યારે ગાડીઓ પલટી મારે છે। હમણાં એક ટ્રેક્ટર પલટી મારીને ભાઈને બહુ જોખમમાં આવી ગયો હતો। તો હવે અમારે રોડમાંથી હેડ મૂકી શું કરવું? ક્યાંય સાઈડ દેવું છે નહીં સાધનને, સાધન આવતું હોય તો અમારે રોડની સાઈડમાં માણસોને ઉભું રહેવું પડે છે। ખાડા છે બે બાજુ કમસે કમ 15-20 ફૂટના ખાડા છે અને અંદર પાણી ભર્યું છે। અંદર પાણીમાં કોઈ હોન્ડાવાળો પડી જાય, કોઈ ગાડીવાળો પડી જાય તો એનું શું થાય? હડફના કડાદરા ગામની પ્રાથમિક શાળામાં એક વર્ષ બાદ પણ નવા ઓરડા બાંધવાનું કામ હજુ સુધી પૂરું થયું નથી। પ્રાથમિક શાળામાં 12 ઓરડા જર્જરિત હાલતમાં હતા, જે પૈકી 5 ઓરડા તોડી પાડવામાં આવ્યા। ઓરડા તોડી પાડ્યાને એક વર્ષનો સમયગાળો થઈ ગયો, છતાં હજુ સુધી નવા ઓરડા નથી બન્યા। નવા ઓરડા બનાવવાનું કામ પૂરું ન થતા આ વિદ્યાર્થીઓને ઘણી તકલીફ થાય છે। જર્જરિત વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવો પડે છે। શાળાના 7 ઓરડા હજુ પણ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। કડાદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બેસવા લાયક 2 ઓરડા છે, બાકીના 10 ઓરડા જર્જરિત હતા, એમાંથી 5 ઓરડા તોડિયા નાખ્યા છે। બાળકોને બેસવા માટે મુશ્કેલી પડે। સુરતના ભીમરાળ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં કામગીરી દરમિયાન ગુંગળાઈ જવાથી એક શ્રમિકનું મોત થયું અને શ્રમિકના પરિવારે બિલ્ડર ઓનર વળતર આપે તેવી માંગ સાથે મૃતદેહનો અસ્વીકાર કર્યો। સેફટી વિના ડ્રેનેજની કામગીરી માટે ઉતરવામાં આવેલા 3 પૈકીના 2 મજૂરોની હાલત ગંભીર છે। 2 મજૂરોને સારવાર અર્થે સુરતના સિવિલ હોસ્પિટલ ખસેડાયા। આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। રઘુભાઈને 4 સંતાનો છે અને તેઓ જ પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે તેમના મોતથી પરિવાર નિરાધાર બન્યો છે અને વળતરની માંગ કરી રહ્યો છે। આજે આ મુદ્દેનું મૃતદેહ સ્વીકારવાનું ના પાડી હતી અને જેથી કરીને અમે મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, કેમ કે ગટરમાં પડીને ગેસ લાગવાથી આ લોકોનું મોત થયા છે। એમાંથી 3 જણા હતા, એમાંથી 1 જણનું મોત થયું હતું બેઝમેન્ટના પાર્કિંગની અંદર। જે ભૂગર્ભ ગટર હતી, જે ડ્રેનેજની ગટર હતી અને એની અંદર રેસ્ટોરન્ટનો તમામ પાણીનો વાણું આવક હતું, જેથી કરીને બધો કચરો સાફ કરવા માટે ઉતારેલ હતા, સેટે ઉતારેલ હતા એના, અને જેથી કરીને આ મૃત્યુ 1 જણનું પામ્યું હતું અને 2 બીજા જીવિત છે અત્યારે।